नमस्कार, स्वागत छे આપનો સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। ગુજરાતમાં ટેસ્ટિંગ મામલે સવાલો ઉઠ્યા બાદ ગુજરાતમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો તેવામાં હવે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન દ્વારા આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખીને ગુજરાતમાં થઈ રહેલા ઓછા ટેસ્ટિંગ મામલે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે અને ત્રણ સવાલો પણ પૂછ્યા છે। એટલું જ નહીં, એસોસિએશન દ્વારા ગુજરાતમાં વધી રહેલા મૃત્યુ દર મામલે પણ ઓછા ટેસ્ટિંગને જવાબદાર ગણવામાં આવ્યા છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। અને આજ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। અમદાવાદ નર્સિંગ હોસ્પિટલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર જીગર શાહ આપણી સાથે ઉપસ્થિત છે, સામાજિક કાર્યકર જયંત કથરે આપણી સાથે ઉપસ્થિત છે અને વિશ્લેષક મિલન ખીરા પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા જીગરભાઈ, આપનો સવાલ મને એ છે કે જે પ્રકારે ટેસ્ટિંગને લઈને પહેલેથી જ વિવાદ હતો, કારણ કે ટેસ્ટિંગની સંખ્યા ગુજરાતમાં ઘણી ઓછી હતી, પરંતુ હવે જે હોસ્પિટલ અને એસોસિએશન તરફથી પણ પત્ર લખાયો છે, મુખ્ય ત્રણ માંગો કઈ રહી છે, પત્રમાં કઈ વાતનો ઉલ્લેખ છે? સૌપ્રથમ તો નમસ્કાર દર્શક મિત્રો, અને હું મંતવ્ય ન્યૂઝ ચેનલનો ખૂબ આભાર માનું છું આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યા બદલ। અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશનમાંથી એક પત્ર જયંતિ રવિ મેડમને લખવામાં આવ્યો છે, જેમાં અમે એવી એક રિક્વેસ્ટ કરી છે કે ટેસ્ટિંગના મુદ્દે થોડો લિબરલ થવામાં આવે। અને હું શરૂઆતથી વાત કરું તો આરટીપીસીઆર ટેસ્ટિંગ એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ટેસ્ટિંગ માટે જે શરૂઆતમાં ગાઈડલાઈન હતી એમાં શરૂઆતમાં ફક્ત વીએસ અને સિવિલમાં કરવામાં આવતા, પછીથી એ પ્રાઇવેટ લેબમાં આપવામાં આવી એની પરમિશન, પછી એમાં ગાઈડલાઈન ચેન્જ થઈને એવું થયું કે લેબવાળાએ ગવર્મેન્ટની મંજૂરી લેવી પડશે, પણ એમાં પણ ટર્ન અરાઉન્ડ ટાઈમ વોઝ અરાઉન્ડ 8 to 12 અવર્સ, તો પણ એ કામ કરવામાં કમ્પેરેટિવલી સરળતા રહેતી। પણ રિસન્ટલી એક એવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જેમાં ડૉક્ટરે પોતે ગવર્મેન્ટને એક મેલ કરવાનો રહે છે, જેમાં બધા ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહે છે, અને પછી ગવર્મેન્ટમાંથી મંજૂરી આપવામાં આવે ત્યારે પછી અમે લેબને એ ઇમેલ ટ્રાન્સફર કરીએ છીએ અને પછી ટેસ્ટિંગ કરવામાં આવે છે। જે પહેલાં ટર્ન અરાઉન્ડ ટાઈમ 8 to 12 અવર્સ હતો, એ જ ટર્ન અરાઉન્ડ ટાઈમ અત્યારે એપ્રોક્સિમેટલી 3 દિવસ થઈ ગયો છે। પહેલાં એપ્રુવલ રેટ વોઝ ઓલમોસ્ટ 60 to 70%, જે અત્યારે એપ્રુવલ રેટ ઇઝ હાર્ડલી 20 to 30%। જે સંજોગોમાં કેવું થાય છે કે અમારે પેશન્ટને ઇમરજન્સી માટે એડમિટ કર્યા હોય, આ પરિસ્થિતિ અમને કોવિડના પેશન્ટ્સને ટ્રીટ કરવામાં અને નોન કોવિડ પેશન્ટ્સને ટ્રીટ કરવામાં બંને જગ્યાએ કંઈક અંશે અંતરાયરૂપ બની રહી છે। કોવિડના પેશન્ટ્સમાં આપણે વિચારીએ તો 3 દિવસ સુધી કોવિડ સસ્પેક્ટેડ પેશન્ટને એક વોર્ડમાં દાખલ રાખી મૂકવા, એ અગેન જો એ પેશન્ટ નેગેટિવ નીકળે તો બાકીના પેશન્ટનું ઇન્ફેક્શન એને લાગી શકે, જો એ પેશન્ટ પોઝિટિવ નીકળ્યો તો જે બીજા કદાચ નેગેટિવ હતા એમને એમનું ઇન્ફેક્શન લાગી શકે। અને એ જ રીતે જો અમારા નોન કોવિડ હોસ્પિટલ્સમાં સમજો કે કોઈ ફ્રેક્ચરનો પેશન્ટ છે, હું ઓર્થોપેડિક સર્જનનું, ફ્રેક્ચરના પેશન્ટને 3 દિવસ સુધી મારે જો એમને મૂકી રાખવાનો થાય તો ઇટ્સ અ બિગ ડીલ, પેશન્ટને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધે છે। પ્લસ જો હું એમ કહું કે નોન કોવિડ હોસ્પિટલ્સ માટેની વાત કરીએ તો પર્ટિક્યુલરલી કેન્સરના પેશન્ટ્સ, ડિલિવરીના પેશન્ટ્સ અને એ બધામાં પર્ટિક્યુલર જ્યાં જનરલ એનેસ્થેસિયા આપવાનો હોય, હેડ એન્ડ નેક સર્જરી કરવાની હોય, આ બધામાં ધ રિસ્ક ઓફ કોમ્પ્લિકેશન્સ અને ઇવન મોર્ટાલિટી રેટ જે નોન કોવિડ પેશન્ટમાં ઓપરેશન કરીએ એમાં હોય છે એના કરતાં 20 to 30% જેટલો વધારે હોય છે। એટલે પેશન્ટનું મૃત્યુ થવાના ચાન્સીસ આર 20 to 30% હાયર, જેથી કરીને અમને ડોક્ટર્સને એક લિબરલ ટેસ્ટિંગ પોલિસી આપવામાં આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। બિલકુલ હા, એટલે મેડિકલ ઇમરજન્સી સમયે જ્યારે અચાનક ટેસ્ટનું રિઝલ્ટ નથી આવતું, મોડું થઈ જાય છે, એના કારણે પણ એક મૃત્યુદર જવાબદાર રહ્યું છે। જયંતભાઈ શું કહેશો, કારણ કે પહેલા જે રિઝલ્ટ 7 થી 8 કલાકમાં મળી જતું હતું એમાં હવે 3 થી 4 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે? સરકાર છેલ્લા 3 દિવસથી એક સૂત્ર સાથે બહાર આવી છે, હું પણ કોરોના વોરિયર, એટલે સરકારે પરોક્ષ રીતે પ્રજાજનોને કહ્યું છે અને એમની પરવાનગીથી કહ્યું છે, બજારમાં જાઓ, તમે તમારી જાતની સંભાળ કરો, જે કંઈ પ્રિકોશન્સ લેવા પડે તે પ્રિકોશન્સ લો। હવે સરકારના આંકડા પ્રમાણે ટેસ્ટિંગ વધ્યા છે, નંબર ઓફ ટેસ્ટિંગ છેલ્લા 15 દિવસની અંદર લગભગ 19,000ની ઉપર ટેસ્ટિંગ થયા છે,
पांच मे पहला चार्ज जे पण संभाळता हता त्यारे टेस्टिंग रेट लगभग 3,500 जेटलो थतो हतो, हवे लगभग 7,500 8,000-9,000 जेटलो टेस्टिंग थाय छे। परंतु जो सरकारनी पॉलिसी आ प्रमाणेनी ज होय के रिजल्ट 3 दिवस पछी आववानुं होय, एमनुं एप्रूवल 3 दिवस पछी आववानुं होय, अने 100 માંથી 10 કે 20 દર્દીઓ માટે જ જો એપ્રુવલ આવવાનું હોય તો એમાં ગર્ભિતાર્થ એવો રહેલો છે કે સરકાર ઈચ્છે છે કે ટેસ્ટિંગ ઓછું થાય। નંબર ઓફ ટેસ્ટિંગ વધ્યા છે, પરંતુ જે પ્રમાણેની પ્રશાસનિક સૂચનાઓ કે હુકમ આપ્યા છે તે પ્રમાણે ઇન્ડાયરેક્ટલી ટેસ્ટિંગ ઓછું થવું જોઈએ, એ પ્રકારનો સરકારનો આમાંથી ગર્ભિતાર્થ નીકળે છે। બિલકુલ, નવી ગાઈડલાઈન પ્રમાણે પણ ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી છે, દર્દીઓને પણ 10 દિવસ બાદ રજા આપવામાં આવે છે, લક્ષણો નથી દેખાતા તો એ સ્પષ્ટ બાબત છે। મિલનભાઈ, આપને પૂછવા માંગીશ, કારણ કે પહેલા ઓછા ટેસ્ટ થતા હતા પરંતુ એ સમય કેસની સંખ્યા પણ ઓછી હતી, હવે આપણે સ્લોડાઉન તરફ આગળ વધ્યા છીએ, બધું ખોલવામાં આવ્યું છે, અને એવામાં જ્યારે કેસોની સંખ્યા રોજ આપણે 300-400 ના આંકડામાં સામે આવી રહી છે અને ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ ઓછું કહી શકાય। જી, હું મંતવ્ય ચેનલનો આભાર માનું છું કે ભાઈ એને આવા સમયની અંદર પણ લોકોને વાંચાઓ આખા ગુજરાત સુધી પહોંચાડ્યા છે। હવે આપના પ્રશ્ન ઉપર આવીએ, સોરી તમારો ઇકો ચાચો આવે છે, કદાચ આપણો અવાજ એમના સુધી નથી પહોંચી રહ્યો। હા જીગરભાઈ, હા, હું નંબર ઓફ ટેસ્ટની વાત કરીએ તો ટર્કીમાં ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે જોઈએ અત્યારે આંકડા તો આપણે એપ્રોક્સિમેટલી 4,000 per million ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, જ્યારે ટર્કી જ્યાં આગળ આપણા જેટલા અથવા ઓછા નંબર ઓફ કેસીસ છે, ટર્કી, રશિયા, યુએસએ, સ્પેન એ બધામાં અત્યારે 20,000 per million, 40,000 per million, 55,000 per million અને 65,000 per million ટેસ્ટિંગ થઈ રહ્યા છે સ્પેનમાં। નંબર ઓફ ટેસ્ટિંગથી એક વસ્તુ ચોક્કસ થવાની છે કે આપણને નંબર ઓફ પોઝિટિવ કેસીસ વધવાના છે, પણ એ ફક્ત નંબર ઓફ કેસીસ વધશે, આપણો એઝ અ મેડિકલ પર્સન અમારો આશય શું હોય કે આપણે પેશન્ટને એ સિમ્ટોમેટિક સ્ટેજમાં અથવા અર્લી સ્ટેજમાં જ્યારે એના સિમ્ટમ્સ બહુ માઇલ્ડ છે એવા તબક્કામાં જો આપણે એમને પકડી લઈએ અથવા પોઝિટિવ છે એવું નક્કી થઈ જાય તો વી કેન ટ્રીટ ધેમ બેટર, અને ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ નંબર ઓફ સિવિયર કેસીસ વિલ બી ડાઉન, એટલે મૃત્યુદરને આપણે ચોક્કસ ઘટાડી શકીશું। કદાચ આંકડો આપણને વધારે દેખાશે કે અત્યારે 10,000 છે એના બદલે સીધો 20,000 થયો છે, પણ એની સામે મૃત્યુ આંક જે છે એ ચોક્કસપણે ઘટાડી શકાશે, એટલે આંકડાથી ગભરાવાની જરૂર નથી। કોઈપણ ઇન્ફેક્શન માટે સર્વેલન્સ, એક્ટિવ સર્વેલન્સ ઇઝ ધ બિગેસ્ટ થિંગ, એ એક્ટિવ સર્વેલન્સ કરવું જ જોઈએ અને આઈસીએમઆરની પણ એવી જ ગાઈડલાઈન હતી શરૂઆતમાં। બિલકુલ, હા, મિલનભાઈ શું કહેશો, કારણ કે હવે ટેસ્ટિંગ પોલિસી ઉપર વિવાદ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ટેસ્ટિંગનું પ્રમાણ પહેલેથી સારું છે પરંતુ રિઝલ્ટ આવતા સમય ખૂબ મોડું થઈ રહ્યો છે। જી, હવે ઇન્ડિયાની જે પોપ્યુલેશન જે છે અને બીજા કન્ટ્રીઝની જે પોપ્યુલેશન છે એની સાથે જો કમ્પેરિઝન કરવા જાય તો ઇન્ડિયાની અંદર માત્ર 2,000 ટેસ્ટિંગ 10 લાખની પબ્લિકે થાય છે, જ્યારે બીજા દેશોની અંદર કે નાના દેશો જે છે, જેમ કે હમણાં ઉદાહરણ આપ્યું, ટર્કી છે, પેરુ છે, સ્પેન છે, એ જગ્યાએ 10 લાખની વસ્તીએ 20,000ની આસપાસ ટેસ્ટિંગ થાય છે। તો આપણે ત્યાં જે રીતના ટેસ્ટિંગનું લેવલ ખૂબ જ ઓછું છે એના હિસાબે જે ટેસ્ટિંગ નથી થતા અને જેને ઓલરેડી કોરોના હશે અત્યારના, એ લોકો આપણા માટે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધારી રહ્યા છે। સરકારે આ મુદ્દા ઉપર વિચાર કરી અને ટેસ્ટિંગનું લેવલ ઘણા જ અંશે વધારવાની જરૂરિયાત છે, કારણ કે આપણું પોપ્યુલેશન, આપણી જે ડેન્સિટી જે છે, જે એરિયા વાઇઝ જે ડેન્સિટી હોવી જોઈએ એ ડેન્સિટી આપણે ત્યાં ખૂબ જ છે, જેથી કોરોના જે છે આપણા એરિયાની અંદર સ્પ્રેડ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે। આજે અમદાવાદની અંદર પર ડે 300-400 કેસીસ આવે છે, તો એનું કારણ શું છે કે ભાઈ જે એરિયાની અંદર કેસીસ આવે છે ત્યાં આગળ ડેન્સિટી લેવલ વધારે છે, અને એની અંદર જો કેસીસને એપ્રુવલ માટે 3-4 દિવસનો સરકારી મશીનરી ટાઈમ લેશે તો તમે શું માનો છો કે 4 દિવસની અંદર એ લોકો બીજા લોકોને ચેપ નહીં લગાડે? બિલકુલ, હા, એટલે સવાલ ઉભા થાય જ, કારણ કે જીગરભાઈ જો રિઝલ્ટ આવતા 3-4 દિવસ લાગે ત્યાં સુધી, હા, તમે સારવાર પણ ચાલુ નથી કરી શકતા ઇમરજન્સીમાં, અને એવા સમયે દર્દીને અથવા દર્દીના સગાવાલાઓને પણ નથી ખબર હોતી નેગેટિવ છે કે પોઝિટિવ, એમની સાથે રહે છે, જો એ પોઝિટિવ છે તો એ લોકો પણ સંક્રમિત થવાના, એટલે આનો પણ ભય રહે છે। એ 3-4 દિવસનો ટાઈમ જે છે એ દર્દીના રિલેટિવ માટે સુપર એન્ક્સિયસ ટાઈમ હોય છે, એ લોકો એટલા બધા ગભરાયેલા ને એવા રહે છે કે પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે,
એ લોકો દરમિયાનમાં એમને જે સ્ટેપ્સ લેવા જોઈએ એ પણ બરોબર રીતે નથી લઈ શકતા, એમને ગાઈડન્સ આપતી વખતે પણ વી આર ઓલ્સો નોટ શ્યોર કે વેધર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. ઇન દેટ કેસ અમારે અત્યારે બધાને પોઝિટિવ ગણીને ચાલવું પડે, પણ વિથ કેસીસ નંબર ઓફ કેસીસ જો આપણે બધાને પોઝિટિવ ગણીને ચાલીએ તો એટલા રિસોર્સિસ પણ નથી આપણી પાસે, એટલે એ મેટરને પણ આપણે એવી રીતે નથી લઈ શકીએ. એમ ભૂતકાળમાં ટેસ્ટિંગ માટે એવી પણ વાત થતી હતી કે ભાઈ આપણે હવે આને લિબરલ કરી ન રાખીએ અને ટેસ્ટિંગ જ ઓછા કરી દઈએ અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય. હર્ડ ઇમ્યુનિટીનો કન્સેપ્ટ જે છે એ આમ ઇન બુક્સ ઇટ ઇઝ ગુડ, પણ આપણે સમજો કે સિમ્પ્લિફાઈ એક્ઝામ્પલ આપું તો અમદાવાદનું પોપ્યુલેશન 60 લેક્સ ગણીએ આપણે, હર્ડ ઇમ્યુનિટી માટે 70-80% પોપ્યુલેશનને ઇન્ફેક્શન થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય. આપણે ખાલી એમ ગણીએ કે 60% પોપ્યુલેશનને થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય, તો પણ 36 લાખ લોકોને ઇન્ફેક્શન થાય ત્યારે આપણે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય. આપણે એવું માનીએ કે 80% પેશન્ટ જે છે એ એસિમ્ટોમેટિક અથવા માઇલ્ડ હોય છે, 20% જ એડમિશનની જરૂર પડે છે, તો વિચાર કરો કે 36 લાખમાંથી 20% એટલે 7,20,000 પેશન્ટને આપણે એડમિટ કરવા પડે. શું આપણી પાસે એટ અમદાવાદ લેવલ એટલા રિસોર્સિસ છે કે આપણે 7,20,000 પેશન્ટ્સને એડમિટ કરીને ટ્રીટમેન્ટ આપી શકીએ? એકચ્યુઅલમાં આપણી પાસે એટલું રિસોર્સિસ નથી. ઇન દેટ કેસ આપણે એક્ટિવ સર્વેલન્સ કરીને, ખૂબ વધારે ટેસ્ટિંગ કરીને એ સિમ્પ્ટોમેટિક કેરિયર્સને આઇડેન્ટિફાય કરીએ, એ લોકોને આઇસોલેટ કરીએ, ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ વધારીએ અને જે સિવિયર કેસીસ છે એટલાને જ ફક્ત સારી ટ્રીટમેન્ટ આપીએ, તો દેટ વિલ બી અ વન્ડરફુલ સ્ટેપ બાય ગવર્મેન્ટ એન્ડ મેડિકલ ફિટર્નિટી બોથ. બિલકુલ, હા જયંતભાઈ શું કહેશો? કારણ કે સરકારે હવે કહી દીધું છે કોરોના સાથે જીવવાનું છે, બધી જ વાત સાચી, આપણે તમામ નિર્દેશોનું પાલન કરવાનું છે, પરંતુ તંત્રની સરકારની કેવી જવાબદારી છે સામે? ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવી જોઈએ, સારવાર ખૂબ સારી રીતે થવી જોઈએ, એને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સામાજિક દ્રષ્ટિકોણથી 3 બિંદુઓ છે, એક સરકાર છે, એક પેશન્ટ છે અને પેશન્ટની સારવાર કરવાવાળા મેડિકલ પ્રોફેશનલ્સ છે. સૌથી વધારે જે સફર કરવાનું આવે છે તે પેશન્ટ છે. પેશન્ટ એટલે જેને પેઇન છે, તકલીફ છે અને શારીરિક રીતે તકલીફમાં છે. દાખલા તરીકે એવા ઘણા કિસ્સા આવ્યા છે કે પ્રેગ્નન્સી હોય પરંતુ સોનોગ્રાફી કરવા માટે ડૉક્ટર્સ કહે છે કે તમે પહેલાં આ ટેસ્ટ કરાવી લો. તો ધીસ ઇઝ એ કમ્પલસરી રિક્વાયરમેન્ટ કે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પ્રેગ્નન્સી પીરિયડ અમુક અંતરે સોનોગ્રાફી કરાવવી જોઈએ. હવે જો એ જ વ્યક્તિને સોનોગ્રાફી કરાવતા પૂર્વે કોવિડનો ટેસ્ટ કરાવવાનો હોય અને એમાં 3-4 દિવસનો સમય લાગતો હોય તો ઘણી બધી કોમ્પ્લિકેશન્સ વધી શકે. આ તો એક ઉદાહરણ જ છે. પરંતુ મેડિકલ પ્રોફેશન્સને પોતાના ઇન્ટરેસ્ટ, પોતાના ઓબ્જેક્ટિવ્સ અને પોતાના ગોલ્સ હોય છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ એસોસિએશને જે પત્ર લખ્યો છે અને તેમાં જે માંગ કરી છે તે લગભગ 70% અંશે વ્યાજબી છે, પરંતુ છેલ્લી લાઇનમાં એમણે લખ્યું છે કે અમારી ઉપરોક્ત માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો --. મેડિકલ પ્રોફેશન ઇઝ એ હ્યુમન સર્વિસ ઓરિએન્ટેડ પ્રોફેશન. અને જે કિસ્સા હમણાં જ મેઇન સમાચારમાં આવ્યું, તપન હોસ્પિટલે આ પ્રમાણેનું 8,00,000 રૂપિયાનું બિલ આપ્યું, એન્ડ ધેન વાઈડ શા માટે 2 લાખ ઓછા કર્યા? ઇફ એટ ઓલ ધ બિલ્સ વોઝ જેન્યુઇન, 2 લાખ શા માટે ઓછા કર્યા? એ ધેર મસ્ટ બી સમ માલ પ્રેક્ટિસિસ ઇન ટ્રીટિંગ ધ પેશન્ટ્સ, અને સાથે સાથે ચાર્જિસ લગાડવામાં પણ માલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. એટલે આ સંજોગોની અંદર મેડિકલ પ્રોફેશને સારી રીતે સરકાર સાથે વાટાઘાટો કરી અને જે સમસ્યા છે એ સમસ્યાના ઉકેલ માટે પહેલ કરવી જોઈએ, નહીં કે સરકારની નીતિઓને બાનમાં લઈને. કારણ કે મને સામાજિક દ્રષ્ટિકોણથી રસ છે, મારો પેશન્ટ ડોક્ટર્સની હોસ્પિટલના પગથિયા ઉપર 6-6 કલાક સુધી પડ્યો રહે તે અસ્વીકાર્ય છે, મારું આટલું કહેવાનું છે. બિલકુલ મિલનભાઈ, શું કહેશો? કારણ કે ભલે રિકવરી રેટ ગુજરાતમાં સારો હોય, ઘણા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, પરંતુ સામે મૃત્યુ દર પણ એટલો ઝડપથી વધી રહ્યો છે, એ આપણે સ્વીકારવું રહ્યું અને એ ચિંતાનો વિષય છે.
છે। આખા ગુજરાતની અંદર 62% કરતાં વધારે મૃત્યુદર ફક્ત અમદાવાદ સિટીમાં અને તે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જ છે। આજે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે સુઓ મોટો પિટિશન દાખલ કરવી પડી ગુજરાત સરકાર વિરુદ્ધ કે જે હોસ્પિટલ્સની અંદર એટલે કે સિવિલ હોસ્પિટલ છે, એસવી હોસ્પિટલ છે, એની અંદર જે સારવાર આપો છો અને જે ફેસિલિટી આપો છો એ એકદમ નિમ્ન કક્ષાની છે। તમે જેટલા પેશન્ટ્સ અત્યારના પણ છે એને તો સારી ફેસિલિટી આપો કે જે અત્યારના ડોક્ટર સાહેબે કીધું કે જો વ્યવસ્થિત ટેસ્ટિંગ થાય તો અત્યારના અમદાવાદની અંદર જ માત્ર 7 લાખ આસપાસ દર્દીઓ હોઈ શકે છે, તો એને આપણે પૂછી શકીએ એમ નથી। અત્યારના જે દર્દીઓ છે એ લોકોને તો તમે સારી સારવાર, સારું ફૂડ, વેન્ટિલેટર્સ આપો। રાજકોટની અંદર જે પરાક્રમસિંહ જાડેજા જે જ્યોતિ સીએનસી મશીનરી છે એ લોકોએ વેન્ટિલેટર્સ બનતા નહોતા તો ધમણ નામનું વેન્ટિલેટર બનાવ્યું, પીપીઈ કિટ્સ બનાવવાનું ચાલુ થઈ, 3-ply માસ્ક બનાવવાનું ચાલુ થયું। તો સરકારને એવી વસ્તુની જરૂરિયાત છે કે જે રીતના દર્દીઓ વધે છે સાયમલ્ટેનિયસલી એ લોકોની ફેસિલિટી માટે તમે વસ્તુઓનું પ્રોડક્શન વધારો અને એના માટે તમે પરમિશન્સ આપો દરેક વસ્તુની અંદર। આજે 70% જેટલા કેસ જે છે માત્ર અમદાવાદની અંદર જ છે, આખા ગુજરાતની અંદર, અને જે ડેથ રેશિયો જે વધી રહ્યો છે એ ખૂબ જ જોખમી રીતના વધી રહ્યો છે। આના ઉપર સરકારે કામ કરવું પડશે। આપણા જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી એ ખૂબ જ સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને નિર્ણયો પણ સારા લે છે, પણ ક્યાંક અંશે એવું લાગે છે કે જે સરકારી કામ કરે છે એની જે મશીનરી છે એટલે કે જે આઈએએસ ઓફિસર્સ છે બધા એ લોકો સરકારી પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ફેલ જઈ રહ્યા છે। આજે રાજકોટની અંદર રાજીવ ગુપ્તા સાહેબને મોનિટરિંગ માટે મૂકવા પડ્યા કે ભાઈ પ્રભારી તરીકે તમે રાજકોટના પ્રભારી તરીકે તમે આવો, તો શું આનો મતલબ એવો કાઢી શકાય કે રાજકોટના કલેક્ટર જે છે એ ફેલ્યોર છે રાજકોટ માટે? અમદાવાદથી વિજયભાઈ નેહરાને સાઇડલાઇન કરવા પડ્યા તો શું એવો એનો મતલબ એવો નીકળે છે કે વિજયભાઈ ફેલ્યોર હતા કંટ્રોલ કરવા માટે થઈને? એટલે ક્યાંક ને ક્યાંક જે સરકારી મશીનરી જે છે એનું ફેલ્યોર જે છે એને ચેક કરવું બહુ જરૂરી છે અત્યારના, અને એ વસ્તુને જો તમે સુધારશો, સરકારી મશીનરીની ફેલ્યોરનેસને તમે જો સુધારશો તો જ આપણે આ જંગની અંદર વિજેતા થઈ શકશું, બાકી આપણા માટે બહુ મોટો પ્રશ્ન જ ચિહ્ન ઉભો થઈ શકે છે। બિલકુલ, પ્રશ્નો તો અનેક છે જીગરભાઈ, જે સમસ્યા નડી રહી છે, પહેલા 7-8 કલાકમાં રિઝલ્ટ આવી જતું હતું તો પાછલા કેટલા દિવસોથી આ સમસ્યા છે? આપે પત્રમાં પણ કહ્યું છે કે જો સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો, એટલે હજુ સુધી પત્ર લખ્યાને કેટલા કલાકો વીતી ગયા, કોઈ જવાબ મળ્યો છે ખરો? આ જે નવી ગાઈડલાઇન આવી છે જેમાં ગવર્મેન્ટને પહેલાં અપ્લાય કરવાનું છે એ મને ધ્યાન છે ત્યાં સુધી લગભગ 17 મે એવું નવું નોટિફિકેશન આવેલ છે જેમાં અમારે પહેલાં ગવર્મેન્ટને મેલ કરવાનો છે અને પછી અપ્રુવલ આવે પછી લેબમાં મોકલવાનું છે। એ ઇટ ટેક્સ અરાઉન્ડ 3 ડેઝ ઓફ ટાઈમ। હવે એમાં પ્રોબ્લેમ એક જ વસ્તુનો થવાનો કે 3 દિવસ સુધી પેશન્ટને આપણે સાચવી રાખવું પડશે અને એના લીધે થઈને જે ડ્યુરિંગ ધેટ ટાઈમ જે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના અને એની બેરિંગ કોસ્ટ વધવાની, એ કોસ્ટ વધવાની। બિલકુલ જીગરભાઈ, તો પણ એવી કેવી બીમારી હોય છે, એવા દર્દીઓને કેવા પ્રકારની બીમારી હોય એમાં તાત્કાલિક જરૂર પડે છે સારવારની, અને આ ટાઈમે જ્યારે રિપોર્ટ નથી આવતો ત્યારે મુશ્કેલી છે। હવે આપણે એમ સમજીએ કે લોકડાઉન આંશિક રીતે ખોલી નાખવામાં આવ્યું છે, હવે અમારે એઝ એન ઓર્થોપેડિક સર્જન અમારી પાસે એક્સિડન્ટના કેસીસ પણ આવી રહ્યા છે। હવે જ્યારે હાડકું તોડીને બહાર આવી ગયું હોય ત્યારે વી આર સપોઝ ટુ ટ્રીટ હિમ અર્જન્ટલી, દેટ ઇઝ એકચ્યુઅલ ઇમરજન્સી કેસ। એટલે મેડિકલ બ્રાન્ચમાં કેસીસને ઇમરજન્સી કેસીસ, સેમી ઇમરજન્સી, અર્જન્ટ એ રીતે લેવામાં આવતા હોય છે। સમજો કે એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે તો એને તમે 1-2-3 દિવસ કદાચ રાહ જોઈ શકો, પણ અમુકથી વધારે ટાઈમ રાહ જોવામાં જો એ ફાટી જાય અને પેટમાં વધારે તકલીફ કરે તો એ દર્દીને ખૂબ વધારે નુકસાન થવાની શક્યતા હોય છે, જે સામાન્ય રીતે સિમ્પલ ઓપરેશન દ્વારા પણ એની કાળજી સારી રીતે લઈ શકાય એવી હોય છે। તો ફક્ત ને ફક્ત આ ટેસ્ટિંગ નહીં કરવાના કારણે જો દર્દીને સહન કરવું પડતું હોય તો એ કંઈક અંશે ડૉક્ટર પણ એ સહન કરી રહ્યા હોય છે કે ઇવન ધો વી આર કેપેબલ, વી આર નોટ બિંગ એબલ ટુ ટ્રીટ ધેમ, બરાબર છે? અને કોમ્પ્લિકેશન્સનો રેશિયો એના લીધે થઈને નહીં લેવા દેવાનો વધે એવી શક્યતાઓ રહેતી હોય છે। એ જીગરભાઈ, આંકડો હશે અંદાજિત કે કદાચ અત્યાર સુધી આવું રિપોર્ટ મોડો આવવાને કારણે કોઈનું મૃત્યુ થયું હોય? અત્યાર સુધી તો અમારી પાસે એવા કોઈ ચોક્કસ આંકડા નથી, પણ ઇન્ડિવિજ્યુઅલી ઘણા બધા ડોક્ટર્સ સાથે અમારી વાત થતી હોય છે એઝ એન ઓફિસ બેરર, ઘણા બધા ડોક્ટર્સનો ફોન એવી રીતનો આવતો હોય છે કે ભાઈ આ રીતનું જે પેશન્ટને 15 દિવસથી તકલીફ છે પણ હવે એ ક્યાં સુધી એ બધું ખેંચ્યા કરશે? એટલે એક ટાઈમ તો એવો આવશે કે હવે દર્દીઓને ઓપરેશન કરાવવું જ પડશે અને કંઈક ઇમરજન્સી ક્રિએટ થશે, પછી બીજા 3 દિવસ રાહ જોવા, ઇટ્સ અ રિયલ પ્રોબ્લેમ। બિલકુલ, હા જયંતભાઈ શું કહેશો? કારણ કે આ તો ઇમરજન્સી વાળા દર્દીઓ માટે, પરંતુ નોર્મલી પણ અત્યારે જ્યારે આટલું બધું લેટ થતું હોય રિઝલ્ટ આવવા માટે તો ઘણા બધા લોકો આમાં સંક્રમિત થઈ શકે છે। સામાન્ય રીતે પ્રશાસનની મૂળભૂત જવાબદારી છે કે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરે, આ એપિડેમિક છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આ બધી કાર્યવાહી થઈ રહી છે। જ્યુડિશિયરીએ શું મોટો સરકારની સામે
ऑर्डर पास करवो पड़े कि दरेक नागरिक ने टेस्ट करवानो करावानो अधिकार छे अने सामे पक्षे सरकारनी समस्या होय टेस्टिंग किट ना होय रिजल्ट मोड़ा आवता होय सुविधा ना होय अत्यारे 19 सरकारी लेब छे अने 12 प्राइवेट लेब छे तो शू आ संख्या आटली मोटी महामारीना समयनी अंदर पर्याप्त छे खरी जे पत्र लखवामां आव्यो छे अमदाबाद हॉस्पिटल्स एंड नर्सिंग एसोसिएशन तरफथी तेमां केटलीक व्याजबी वातो पण छे એવું નથી કે એમને કોઈ હિત છે પરંતુ વાત એ ત્યાં આવીને અટકી જાય છે કે સરકાર પોલિસીનું ફ્રેમિંગ કરે છે પરંતુ તેનું સચોટ રીતે અમલીકરણ કરવામાં જેવી રીતે મિલનભાઈએ કહ્યું કંઈક અંશે ફેલ જાય છે બે પ્રકારના સમાચારો સામાન્ય નાગરિક પાસે આવી રહ્યા છે એક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા તરફથી બીજા કાનો કાનથી મારા રિલેટિવના પેલા ભાઈને આ પ્રકારની તકલીફ આ હોસ્પિટલમાં થઈ હવે એમાં કોઈ એનો સ્વાર્થ નથી આ બાબત રેકોર્ડમાં લેવાતી નથી આપણે આપે હમણાં એક પ્રશ્ન પૂછ્યો કે ડિલે રિપોર્ટ થવાના કારણે કોઈ મૃત્યુ થયા છે ખરા હું એક સામાજિક કાર્યકર્તા તરીકે એ વાત અહીં કહેવા માંગુ છું કે ઘણા બધા મૃત્યુ થયા છે પરંતુ ન તો સરકારી ચોપડે નોંધાયા છે કે ન તો ડોક્ટરે એમને કાં તો ડોક્ટર્સે કહ્યું હોય કે આ રિપોર્ટ નહીં હોય ત્યાં સુધી હું સારવાર નહીં કરું એક પક્ષે ડોક્ટર્સના હાથ બંધાયેલા છે બીજે પક્ષે પેશન્ટને સારવાર મળતી નથી તે પીટીએબલ સિચ્યુએશન છે આ પરિસ્થિતિની અંદર મારા વ્યક્તિગત મત પ્રમાણે સરકારે જો કાયદો એમ કહેતું હોય કે આ હોસ્પિટલોને તમે પેનલ ઉપર લો 50% પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલની બેડ કોરોનાના સારવાર માટે રિઝર્વ રાખો અને મોટી મોટી હોસ્પિટલો કેમ તમે પેનલ ઉપર લીધી નથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નામ સાથે બે હોસ્પિટલના નામ છે ઝાયડસ હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલ તો સરકારને આ બાબતની ખબર નહીં હોય બિલકુલ ખબર હોય પરંતુ કાં તો ટેકનિકલ કારણ કાં તો ફાઇનાન્શિયલ કારણ અને સૌથી મોટું પોલિટિકલ કારણ દર્દીને મારે છે મેડિકલ પ્રોફેશન્સને રોકે છે અને સરકારની ઇમેજ નાગરિકોની સામે ખરાબ થાય છે જિજ્ઞાસા સાહેબ એક વાત ખાસ કરીશ જયંતભાઈએ જ્યારે વાત કરી કે ઇમરજન્સી કેસમાં ડોક્ટર દ્વારા સારવાર કદાચ જો ડિલે કરવામાં આવી હોય અને એના લીધે ઘણા બધા મૃત્યુ થયા હોય ઇવન એઝ અ ઓફિસ બેરર અમારી પાસે એવા કોઈ આવ્યા નથી એક્ઝામ્પલ્સ કે એના લીધે કંઈ મોત થયા હોય પણ હું તમને ચોક્કસપણે કહીશ કે અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન અત્યાર સુધી આ તો કોરોના હમણાં આવેલો છે મહામારી 2-3 મહિનાથી આની પહેલાં ડેન્ગ્યુ થયો H1N1 સ્વાઇન ફ્લૂ થયો કે ભૂકંપ આવ્યો એ વખતે પણ એ વખતે VS હોસ્પિટલમાં વેન આઈ વોઝ વર્કિંગ એ દિવસે મારી જ ઇમરજન્સી હતી સિંગલ ડેમાં 300 એડમિશન થયા હતા ડોક્ટર્સ હંમેશા 24 કલાક 365 ડેઝ દે આર ઓન ધ ટીપ ઓફ ધેર ટોઝ અમે આજની તારીખમાં પણ આ રીતના ઇમરજન્સી કેસીસ આવે ત્યારે જો હાડકું તોડીને બહાર આવી ગયું હોય તો અમે એ રિપોર્ટ મોકલવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ પણ એટ ધ સેમ ટાઈમ અમે એની સાથે સાથેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ છીએ પ્રોબ્લેમ એ નથી કે એની ટ્રીટમેન્ટમાં શું પ્રોબ્લેમ થયો એની ટ્રીટમેન્ટ તો ઓર્થોપેડિકલી સારી જ થવાની છે પણ જો કદાચ એ પેશન્ટનો રિપોર્ટ પાછળથી પોઝિટિવ આવ્યો તો એ પેશન્ટને કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ પલ્મોનરી કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે ડોક્ટર્સ જેમણે ઓપરેશન કર્યું છે અમારામાં તો ડ્રિલ 100 કોટરી બધું વાપરવાનું હોય એમાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે અમારો સ્ટાફ આસિસ્ટન્ટ ડોક્ટર આ બધાને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે અને જો ધીમે ધીમે પછી પાછળથી પોઝિટિવ આવે અને જો ડોક્ટર અને સ્ટાફને ક્વોરન્ટાઇન થઈ જવું પડે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણા ફ્રન્ટલાઇન વોરિયર્સ જ ઓછા થઈ જશે બિલકુલ હા એટલે પ્રશ્નો અનેક સર્જાય પહેલા ધમણ એકને લઈને જે પત્ર લખવામાં આવ્યો હતો એને લઈને પણ સવાલો ઉભા થયા હતા કારણ કે ખુદ હોસ્પિટલ તરફથી પત્ર લખાયો હતો કે ધમણ એક સક્ષમ નથી એ દર્દીઓને બચાવવામાં ત્યારે વધુ એકવાર જ્યારે પત્ર લખવામાં આવ્યો છે ધ્યાન કેવું દોરે છે સરકાર એ બાબત જોવું રહેશે જીગરભાઈ જયંતભાઈ અને મિલનભાઈ ત્રણે ચર્ચામાં જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક્સ અ લોટ તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ નવા એક વિષય સાથે ફરીથી મળીશું નમસ્કાર